हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपणे स्टैंडर्ड 7 सब्जेक्ट आपणो छे सामान्य ज्ञान जीके, बराबर। एमां पेज नंबर छे 21। जो 21 उपर अहीं कने सूर्यमंडळ, अहीं सरस मजानुं सूर्यमंडळ आप्युं छे। जो हवे एमां सूर्यमंडळमां जो के शुं छे, तमे बधाने खबर हशे सूर्यमंडळ एटले के एमां बधा ग्रहो जे आवेला छे। जो सूर्य छे 8 ग्रहो अने तेमना उपग्रहो, सूर्य अने 8 ग्रहो आपणा छे अने उपग्रहो पण छे, अने पूछड़िया तारा तरीके ओळखाता धूमकेतुओ। हवे पूछड़ियो तारो तमे सांभळ्यो हशे, जेनी आम पूछड़ी होय छे, अवकाशमां जोयुं हशे तमे, बराबर। एने धूमकेतु एकदम जे चमकतो होय एवो तारो। હવે ખરતા તારા એટલે કે જે આપણે ઉલ્કા પડે, અને આપણે કહીએ છીએ કે તારો પડ્યો અને વિષ પણ માંગતા હશો, બરાબર ને મિત્રો? તો એ ખરતા તારા તરીકે ઓળખાતી ઉલ્કાઓ અને લઘુ ગ્રહો વડે સૌરમંડળ રચાય છે। એટલે એમાં આટલા બધા વસ્તુઓથી એ સૂર્યમંડળ રચાય છે। હવે સૂર્યમંડળને આપણે જોઈએ, સૂર્યમંડળ અને ગ્રહો। જો પેલો આયરો સૂર્ય અહીંયા કને આપેલો છે, બરાબર। સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો કે બુધ, એના પછી શુક્ર, પછી પૃથ્વી જેમાં આપણે રહીએ છીએ, પછી છે મંગળ, એના પછી ગુરુ। ગુરુ છે એ સૌથી મોટો ગ્રહ છે, મોટો, બરાબર। શનિ ગ્રહ છે, એની સાઈડમાં વલય છે, એટલે કે જે રિંગ છે એની સાઈડમાં। પછી યુરેનસ અને નેપચ્યુન। મિત્રો, પ્લુટો પણ હતો, પણ પ્લુટોને હવે છે ને તે આપણા વૈજ્ઞાનિકો, એ દૂરનો ગ્રહ છે ને, એને આપણા ગ્રહોમાંથી કાઢ્યો છે। એટલે અત્યારે આપણે આટલા ગ્રહો છે, કયો? તો કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન। હવે સૂર્યની આ નજીકથી સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન છે, જે ઠંડો ગ્રહ છે। હવે આને યાદ રાખવું હોય તો કઈ રીતે રાખશું મિત્રો આપણે ગ્રહને યાદ? તો કે બુસુપુ, મંગુસ, યુનેપુ, એટલે કે યુને, બરાબર। સૂર્યની નજીકથી ગ્રહો યાદ રાખે તો બુસુપુ એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગુસ એટલે કે મંગળ, ગુરુ અને શનિ, યુને એટલે કે યુરેનસ અને નેપચ્યુન, બરાબર। તો આ રીતે મિત્રો યાદ રાખશો ને તો તમને જલ્દીથી યાદ રહી જશે। જેમ કે આપણે મેઘધનુષ છે, રેનબો, એના આપણે કલર કઈ રીતે યાદ રાખીએ છીએ? જાનીવાલી પિનારા યાદ રાખી છે ને, એવી જ રીતે આને બુસુપુ, મંગુસ, યુને, બરાબર, એમ એવી રીતે શોર્ટમાં યાદ રાખશો એટલે તમને લાઇનમાં યાદ રહી જશે। હવે જો ગ્રહોને જોઈએ તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન સૂર્યમંડળના 8 ગ્રહો છે। કેટલા ગ્રહો છે? 8 ગ્રહો। બધા ગ્રહોમાંથી બુધ અને શુક્ર પૃથ્વી કરતાં સૂર્યથી વધારે નજીક આવેલા છે। કોણ? તો કે બુધ અને શુક્ર છે એ સૂર્યની સૌથી નજીકના ગ્રહો છે। બાકીના ગ્રહો પૃથ્વી કરતાં સૂર્યથી વધારે દૂર આવેલા છે। ત્રીજા નંબરે પૃથ્વી આવે છે અને બાકી બધા એનાથી સૂર્યથી દૂર આવેલા છે। બુધ અને શુક્ર ઉપગ્રહો ધરાવતા નથી, એને કોઈ ઉપગ્રહ નથી। અન્ય 6 ગ્રહો છે એને ઉપગ્રહો છે। બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, સૂર્યની ફરતે ફરે છે। તેમના સૂર્યની આસપાસ ફરવાના નિશ્ચિત માર્ગ એટલે કે કક્ષા કહે છે, જે એ એક જ સ્થાને આમ ફર્યા કરે છે। તારા ચમકતા દેખાય છે, પરંતુ ગ્રહો સ્થિર પ્રકાશ આપે છે। તારા જો આપણે ચમક ચમક કરતા હોય એવા દેખાય, પણ ગ્રહો છે એ એકદમ સ્થિર હોય, એને કોઈ ચમક આવતી નથી, મીન્સ કે એમ ઝબક ઝબક નથી કરતા। તારા સ્વયં પ્રકાશિત છે, તારાને પોતાનો પ્રકાશ છે, એટલે પોતે ચળકે છે, એને પોતાનો પ્રકાશ છે। જ્યારે ગ્રહો છે એ સૂર્યના પ્રકાશથી ચમકે છે, જ્યારે ગ્રહોને કોઈ પ્રકાશ નથી, પણ જ્યારે સૂર્ય પ્રકાશ એના ઉપર પડે છે એનાથી એ ચમકે છે, અને તારાને પોતાનો સ્વયં પોતાનો પ્રકાશ છે। તો આટલું મિત્રો આપણે જાણ્યું, તમને વિજ્ઞાનમાં પણ જાણવામાં આવતું જ હશે। હવે ગ્રહો વિશે થોડી શોર્ટમાં આપણે માહિતી લઈએ। જુઓ, બુધ, ત્યાં કને બુધ ગ્રહ પણ આપ્યો છે। બુધ છે તે 8 ગ્રહોમાંથી, 8 ગ્રહોમાં સૌથી નાનો ગ્રહ છે, તે સૂર્યની સૌથી નજીક આવેલો છે, તે પૃથ્વી કરતાં નાનો છે। બુધ સૂર્યોદયના થોડા સમય પહેલાં પૂર્વમાં અથવા તો સૂર્યાસ્તના થોડા સમય પછી પશ્ચિમમાં દેખાય છે। ક્યાં કને? જો સૂર્ય ઉગે ત્યારે એ પૂર્વમાં, અથવા તો સૂર્ય આથમે ત્યારે પશ્ચિમમાં દેખાય છે, અને એ નાનો ગ્રહ છે અને સૂર્યનો સૌથી
નજીકનો ગ્રહ છે. પછી છે શુક્ર, તે સૂર્યનો બીજો ક્રમનો નજીક આવેલો ગ્રહ છે. તે રાત્રે આકાશમાં બધા તારા અને ગ્રહો કરતાં તેજસ્વી દેખાય છે. શુક્રમાં એકદમ તેજ હોય છે. શુક્ર સૂર્યમંડળમાં સૌથી ઉષ્ણ અને સૌથી તેજસ્વી છે. તે સવારનો તારો તરીકે પણ ઓળખાય છે, કારણ કે એનામાં તેજ વધારે હોય છે. એટલે સૂર્યોદય થાય, મીન્સ કે સવારનો પ્રકાશ હોય તો એ પણ એ ચળકતો હોય છે, એટલે તેજસ્વી ગ્રહ કહેવાય છે. પૃથ્વી, પૃથ્વી આપણે જે રહી છીએ તમને બધાને ખબર જ છે, સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહો પૈકી એક પૃથ્વી છે. સૂર્યની આસપાસ શું કરે છે? પરિભ્રમણ કરે છે. તે અન્ય ગ્રહોની જેમ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે. એને પોતાને પ્રકાશ નથી, પણ સૂર્યના પ્રકાશથી એ અંજવાળું થાય છે. તેની ઉપર પાણી અને વાતાવરણ છે. તે જો સ્કાય રંગની દેખાય છે, દેખાય છે ને, એમાં શું છે? પાણી છે ને વાતાવરણ છે. જીવન જીવવા માટે બધી જ રીતે અનુકૂળ હોય તેવો કદાચ એકમાત્ર ગ્રહ પૃથ્વી જ છે, કારણ કે એમાં ઓક્સિજન પૂરતું મળી રહે છે. એમાં શું કહેવાય, ગ્રેવિટી આપણે કહીએ ને તો એ પણ છે, પાણી છે, જમીન છે અને વાતાવરણ પણ અનુકૂળ આવે એવું છે. એટલે જીવન એકમાત્ર પૃથ્વી ઉપર જ શક્ય છે. તેને ચંદ્ર નામનો એક ઉપગ્રહ પણ છે. જે ચંદ્ર આપણે જોઈએ છીએ ને રાત્રે, એનો ઉપગ્રહ કહેવાય. મંગળ, તે લાલાશ પડતા કિરણો સાથે ચમકતા તારા જેવો દેખાય છે. લાલાશ પડતો, એમાં થોડો લાલ રંગ જાણે દેખાતો હોય, બરાબર, તે લાલ ગ્રહ છે. યુદ્ધના રોમન દેવતાના નામ પરથી તેનું પશ્ચિમી નામ માર્સ પડ્યું છે. કેનું? તો કે યુદ્ધના રોમન દેવતાના નામ પરથી તેનું પશ્ચિમી નામ માર્સ પડ્યું છે. એટલે કે એને ઇંગ્લિશમાં આપણે માર્સ કહીએ છીએ મંગળ ગ્રહને, બરાબર. મંગળ ઉપર જ્વાળામુખીઓ છે. તો અમે જ્વાળામુખીઓ જોઈએ છે, જ્વાળામુખી ફાટે એટલે લાલ કલર જેવું દેખાય, બરાબર ને, આગ હોય. એટલે તેને નાના બે ઉપગ્રહો પણ છે. મંગળ અન્ય ગ્રહો કરતાં વધારે આપણી પૃથ્વી જેવો જ લાગે છે. ગુરુ વિશાળ ગ્રહ છે. ગુરુ ગ્રહ છે એ સૌથી મોટો ગ્રહ છે. સૂર્યમંડળના બધા જ ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ ગ્રહ છે. તે પૃથ્વી કરતાં લગભગ 1300 ગણો મોટો, કેટલો? પૃથ્વીથી પણ 1300 ગણો મોટો છે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બધા ગ્રહો ખડકના સતત દડા ગોળા છે, પણ ગુરુ છે એ વાયુના ઘટ વાદળો દ્વારા, કેના? ગુરુના ઘટ વાદળો, એ વાદળોથી બનેલો, વાદળો દ્વારા ચો તરફ ફેલાયેલ પ્રવાહીનો મોટો દડો એટલે કે ગોળો છે. બાકીના બધા ખડકોનો દડો છે, અને જે ગુરુ ગ્રહ છે એ વાદળો દ્વારા ચો તરફ એટલે કે ચારે બાજુ ફેલાયેલ પ્રવાહીનો મોટો દડો છે. હવે એના પછી છે શનિ. શનિ છે એ ઘણા વલ્યોવાળો ગ્રહ છે. શનિ સૂર્યથી છઠ્ઠા ક્રમનો ગ્રહ છે. તે ગુરુ પછી બીજા ક્રમનો વિશાળ ગ્રહ છે. તે પૃથ્વી કરતાં લગભગ 800 ગણો મોટો, પૃથ્વીથી પણ 800 ગણો મોટો છે. આ ગ્રહની આસપાસ 7 વલ્યો છે, બરાબર. આ વલ્યો બરફના અબજો ટુકડાઓથી રચાય છે. એની વલ્ય છે જે, એ કેટલી વલ્ય છે? 7 વલ્ય આવેલી છે, અને એ વલ્ય જેનાથી બરફના જે ટુકડાઓ હોય અબજો ટુકડા એનાથી બનેલી છે. યુરેનસ, તે સૂર્યથી 7મા ક્રમને ગ્રહ, 7મા ક્રમનો ગ્રહ છે. તે ખડકોના કેન્દ્રીય ભાગ એટલે કે ઊંડા સમુદ્ર દ્વારા ચો તરફ ફેલાયેલ અને વાયુઓના ઘટ વાદળોના આચ્છાદનથી બનેલો છે. યુરેનસ દૂરબીન દ્વારા શોધાયેલો પ્રથમ ગ્રહ છે. દૂરબીનથી એને શોધવામાં આવ્યો છે, અને તેને આશરે 15 ઉપગ્રહો છે. કેટલા છે? જેમ કે આપણે પૃથ્વીને એક ઉપગ્રહ છે, પછી આપણે ગુરુને જોયું હતું તો એની કેટલા? 2 છે, બરાબર ને. એવી રીતે શું અહીંયા કને? તો કે એને યુરેનસ છે એને કેટલા? 15 ઉપગ્રહો છે. જેમ આપણો ચંદ્ર છે પૃથ્વીને, એવી રીતે 15 ઉપગ્રહો છે. નેપચ્યુન, તે સૂર્યથી 8મા ક્રમનો એટલે કે સૌથી છેલ્લો ગ્રહ છે. સમુદ્રના રોમન દેવતાના નામ પરથી, રોમન દેવતાના નામ પરથી તેનું પશ્ચિમ નામ પડ્યું છે. હવે તે પૃથ્વી કરતાં લગભગ 50 ગણો મોટો છે.
જેમ કે શનિ 800 ગણો મોટો છે, ગુરુ છે એ 1300 ગણો મોટો છે, એવી જ રીતે નેપચ્યુન છે એ પૃથ્વીથી લગભગ 50 ગણો મોટો છે. તેને 8 ઉપગ્રહો છે, જેમ કે યુરેનસને 15 ઉપગ્રહ છે, એમ નેપચ્યુનને 8 ઉપગ્રહો છે. તો મિત્રો આ તમને યાદ રાખવાનું છે, વાંચજો અને એને યાદ રાખજો. હવે જો એ સ્વાધ્યાય છે એ હોમવર્કમાં કરવાનું છે. નીચે આપેલા દરેક વાક્યો ખોટા શબ્દો પર છેકો મારી અને સાચું વાક્ય છે એ બનાવો. હવે જો અહીંયા આપેલું છે, ધ્યાનથી વાંચજો. પેલે બધા ગ્રહો છે શું છે, એને કેટલા ઉપગ્રહો છે, કોણ શું કાર્ય કરે છે, કેટલા દૂર છે કે મોટો છે, એ તમે વાંચજો, યાદ રાખજો ને એના આધારે આ સ્વાધ્યાય છે એ પૂરું કરજો. જો સમુદ્રના રોમન દેવતાના નામ પરથી હવે મંગળ કે નેપચ્યુન ગ્રહનું નામ પડ્યું છે. કેનું નામ પડ્યું હતું? રોમન દેવતા, સમુદ્રના રોમન દેવતા તો નેપચ્યુન, બરાબર. પછી અહીંયા કને આપ્યું છે સ્વયં પ્રકાશિત, પોતાને પ્રકાશ કોણ આપે છે? ગ્રહોનો છે કે તારાનો? તો તારાનો, તો ગ્રહોને છેકો મારી દેજો. પછી અહીંયા સૌથી નાનો ગ્રહ કયો છે? સૂર્યની નજીક પણ છે અને નાનો છે, તો બુધ. હવે સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ગુરુ, બરાબર. શનિ એ મોટો ગ્રહ છે પણ સૌથી મોટો ગ્રહ ગુરુ છે. પછી લાલ ગ્રહ તરીકે જાણીતો ગ્રહ, તો કે મંગળ. સૂર્યમંડળમાં કેટલા ગ્રહો છે? તો કે 8 ગ્રહો છે. બધા ગ્રહો કેની આસપાસ ફરે છે? તો કે સૂર્યની આસપાસ. અને બુધ છે એ સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે, ચંદ્ર છે ને, અને નેપચ્યુન સૂર્યથી સૌથી છેલ્લો આવેલો એટલે કે 8મો ગ્રહ છે. તો જે ખોટું છે એના ઉપર લીટી મારવાની છે અને સાચું છે એ રાખવાનું છે. તો મિત્રો આ રીતે સ્વાધ્યાય છે તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. સરખું વાંચજો, યાદ રાખજો અને સ્વાધ્યાય છે એ કમ્પ્લીટ કરજો. થેન્ક યુ.